મગ આપણા હેલ્થ માટે ખૂબ જ સારા છે એ વાત તો આપણને ખ્યાલ જ છે તો આજે આપણે ગ્રીન મગ બનાવીશું જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે તો મગ બનાવવા માટે સૌથી પહેલાં એક વાટકે અહીંયા મગ લઈ લેશું અને મગને બાફી લેવાના છે તો એ માટે મેં અહીંયા પાણી લીધેલું છે પાણી આપણે લગભગ ત્રણ ગણું લેવાનું છે અને તમારા મગ પર ડિપેન્ડ છે કેટલું પાણી જરૂર પડશે ત્યારબાદ મીઠું એડ કરી દઈશું અડધી ચમચી અને ઢાંકણ ઢાંકી અને આઠથી દસ વેસલ વગાડી લેવાની છે મગને બફાતા નોર્મલી વધારે ટાઈમ લાગે છે જો તમે પહેલેથી પલાળીને નથી રાખેલા તો આઠથી દસ વેસલમાં આપણા મગ એકદમ સરસ રીતે બફાઈ ગયા છે તો આપણે આ રીતના એકદમ મગ બાફી લેવાના છે હવે એક કડાઈની અંદર તેલ ગરમ કરવા માટે મૂકીશું તો અહીંયા મેં બે ચમચી જેટલું તેલ લીધેલું છે તેલ ગરમ થઈ જાય એટલે એમની અંદર આપણે રાઈ અને જીરું એડ કરી દઈશું એક એક ચમચી ત્યારબાદ હિંગ અડધી નાની ચમચી અહીંયા મેં લાલ મરચું તજ અને લવિંગ લીધેલા છે ત્યારબાદ લીલી મરચી આદુ અને લસણ એ બધી જ વસ્તુને આપણે તેલની અંદર બરાબર રીતે સાંતળી લેવાની છે આ બધા મસાલા જેટલા તેલની અંદર આપણે સરસ રીતે સાંતળીશું એટલો જ શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે ત્યારબાદ હળદર એડ કરી દઈશું એક ચમચી જેટલી હવે આપણે જે મગ બાફેલા છે એ મગને પણ એડ કરી દેવાના છે તો આપણે અહીંયા પહેલાં બધા જ મગ લઈ લેશું મગને એડ કર્યા પછી આપણે સૌથી પહેલાં આ રીતે મસાલાની અંદર જ બધા મગને કૂક કરી લેવાના છે લગભગ અડધો મિનિટ માટે જેનાથી આપણા મસાલાનો ટેસ્ટ એકદમ સરસ રીતે આવી જાય હવે અહીંયા મેં એક ગ્લાસ છાશ લીધેલી છે સૌથી પહેલાં આપણે છાશ એડ કરી અને એક મિનિટ માટે કૂક કરી લઈશું ત્યારબાદ બાકીના મસાલાઓ એડ કરીશું ધાણાજીરું પાવડર એક ચમચી ત્યારબાદ મીઠું સ્વાદ અનુસાર આપણે બાફતી વખતે પણ મીઠું નાખેલું છે એટલે એ રીતે મીઠું એડ કરવાનું છે અને ત્યારબાદ ગરમ મસાલો એક ચમચી અને ખાંડ એક ચમચી આ શાકને આપણે એકદમ ધીમા ગેસ પર જ કૂક કરવાનું છે ત્યારબાદ અહીંયા મેં લીંબુનો રસ લઈ લીધેલો છે તો અડધા લીંબુનો રસ લેવાનો છે અને ફરીથી એક ગ્લાસ આપણે પાણી એડ કરી દઈશું એને બરાબર મિક્સ કરી અને એકદમ મીડિયમ ફ્લેમ પર જ આપણે કૂક થવા દેવાનું છે જેટલી વધારે વાર લાગશે શાકને બનતા એટલું મીઠું બનશે એટલા માટે ધીમા ગેસ પર જ આપણે શાકને ચડવા દેવાનું છે અને આ રીતે ધીમે ધીમે થોડી વારે થોડી વારે હલાવતા રહેવાનું છે તો આપણું શાક એકદમ તૈયાર થઈ ગયું છે તો ઉપરથી થોડા ધાણા એડ કરી દઈશું ક્રીન શાક બનાવેલું છે એટલે ધાણા અહીંયા મેં વધારે જ નાખેલા છે હવે એક સર્વિંગ પ્લેટની અંદર લઈ લેશું આપણે તમે ડાઇટિંગ કરતા હોય ત્યારે પણ તમે ખાલી આ રીતે મગનું શાક બનાવીને ખાઓ તો પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આપણું શાક એકદમ તૈયાર થઈ ગયું છે રેસીપી કેવી લાગી કમેન્ટ કરવાનું ભૂલતા રહી